મોરબી ડ્રગ્સ કાંડમાં સંડોવેલા જાડિયાના આરોપીએ જામનગરમાં દાટેલ 2 કિલો હેરોઇન કાઢી આપ્યું. મોરબી જિલ્લામાંથી ઝડપાયેલા રૂપિયા 700 કરોડના ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલા જોડિયાના આરોપીઓએ ડ્રગ્સનો વધુ જથ્થો જામનગર પંથકમાં સંગ્રહ્યો હોવાની રિમાન્ડ દરમિયાન કબૂલાત આપતા આજે જામનગરની સ્થાનિક પોલીસ અને ગુજરાત એટીએસ સહિયારું ઓપરેશન હાથ ધરી જમીનમાં દાટેલા રૂપિયા 10 કરોડની કિંમતના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. દેવભૂમિ દ્વારકામાંથી ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયા બાદ મોરબી જિલ્લાના નવલખી નજીકના જીંજુડા ગામેથી એટીએસ દ્વારા 583.25 લાખની કિંમતના 118.750 કિલોગ્રામ ડ્રગ્સ સાથે 3 શખ્સોને દબોચી લેવાતા રાજ્યભરમાં ચકચાર મચી ગઈ હતી. એટીએસની ટીમ દ્વારા ગત તારીખ 21/11/2021 ડ્રગ્સ કાંડમાં વધુ 4 આરોપીઓની અટક કરવામાં આવી હતી અને તેઓના રિમાન્ડ લેવા માટે કોર્ટમાં રજૂ કરાયા હતા. આ દરમિયાન કોર્ટ આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓની રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા આરોપી રહીમ હાજી અકબર ઉંમર વર્ષ 35 રહે મોટાવાસ બંદર રોડ જોડિયા એ ગુનામાં અગાઉ પકડાયેલા આરોપી અનવર ઉર્ફે અન્નુ મુસ્સાભાઈ પટેલિયાની સાથે બોટ લઈ દરિયામાંથી હેરોઇનનો જથ્થો લાવ્યો હતો. જે જથ્થામાંથી અમુક હિસ્સો રહીમ હાજીએ પોતાના પાસે સંતાડી રાખ્યો હોવાનું જણાવ્યું હતું. જે હકીકતને લઈને એટીએસની ટીમે જામનગર ખાતે સ્થાનિક પોલીસને સાથે રાખી આ રહીમ હાજીને સાથે લઈ જામનગરના બેડી રોડ ખાતેથી વધુ 2 કિલો હેરોઇનનો જથ્થો શોધી કાઢી તપાસ અર્થે કબજે કર્યો છે, જેની કિંમત આશરે રૂપિયા 10 કરોડની થાય છે. આ પ્રકરણમાં એટીએસની ટીમ દ્વારા 2 કિલો હેરોઇનનો જથ્થો કબજો કરી વધુ તપાસ હાથ ધરાઈ છે. કરોડોના આ ડ્રગ્સ કાંડમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વધુ આરોપીની સંડોવણી સંદર્ભે સઘન તપાસ ચાલી રહી હોવાથી આ પ્રકરણમાં હજુ પણ નવા ફણગા ફૂટે તેવી શક્યતા છે. 10 કરોડના હેરોઇનનો જથ્થો જામનગરથી એટીએસ અને એસઓજીએ સર્ચમાં ઝડપી પાડ્યો. બેડીના દરિયાઈ વિસ્તારમાં સંતાડવામાં આવ્યો હતો. હેરોઇનનો જથ્થો સ્થાનિકોની સંડોવણી અંગે તપાસ તેજ કરવામાં આવી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.